योगी जी महाराज नी जय। गुरु हरि प्रमुख साईं महाराज नी। गोपाल स्वामी जारे छेले वडोदरा मां मंदवार ग्रहण कर्यो तो ज्यां पर के विश्राम लीला ग्रहण करी थी त्यारे बड़ा हरि भक्तो स्वामी पासे आया अने कह्यू के स्वामी कांगे स्वामी एता वड़ताल मां गोपाल स्वामी ने वडोदरा ना हरि भक्तो के आया કે સ્વામી હવે વડોદરા સ્વામી દ્રષ્ટિ રાખો। ત્યારે ગોપાલ સ્વામી બોલ્યા કે હવે તો મહારાજ અક્ષરધામમાં છે ત્યાં નજર હોય, આ જૂનાગઢમાં જે જોગી ગુણાતીતાન સ્વામી બિરાજે છે જૂનાગઢમાં ત્યાં વૃત્તિ હોય તો સ્વામી આપ પધારશો એટલે અક્ષરધામમાં પધારશો તો અમારે કોનો આધાર। ત્યારે અક્ષર મુક્ત ગોપાલ સ્વામી કહ્યું કે જો તમારે કેવળ વ્યવહાર શીખવો હોય, કેવળ વ્યવહાર શીખવો હોય તો સુંદરિયાના પૂજા શેઠ પાસે જઈએ, અને વ્યવહાર ને મોક્ષ બંને જો શીખવું હોય, વ્યવહારને બંને શીખવું હોય તો જૂનાગઢના જોગી મૂળક્ષરમૂર્તિ સદગુરુ ગુણાતીતાન સ્વામી પાસે જજો। એમ વર્તમાન કાળે પરમપૂજ્ય જે પ્રમુખ સ્વામી મહારાજ આપણું બધું ધ્યાન રાખે। જે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું કે જે મારું અનન્યપણે ચિંતન કરે છે એનું યોગ અને ક્ષેમ બંને હું વહન કરું છું। પહેલાં અમે એને હરિપ્રકાશ સ્વામી આવીએ ને કે જે મારા ભરત હોય બહુ તો બોલો કંથાયવારો મહિપતસિંહ અને ભરતના મામા ઘનશ્યામ બાપા ભાઈ ઘનશ્યામ ભાઈ છે શાહ તે સીધું તુછવાર અંબોજી દળમાં જાય અલ્યા કેટલો બાજરો પાક્યો છે અલ્યા એટલે ઘનશ્યામ જીવી કે હે ઘનશ્યામ ભાઈ કે હે કેટલો કપાસ થયો છે દસ રોંસ આપો છે કે નથી આપવો અને પહેલું સૂત્ર બોલવાનું અગન પલિતા રાજ દંડ અગન પલિતા રાજ દંડ ચોર મુસક લે ખાય ઇતના દંડ દુનિયા સહે પણ ધર્મ દંડ સહો ન જાય બોલ કેટલો કપા લખાવો છે બોલ કેટલા ઘઉં બાજો કેટલો લખાવો છે એ જ વાતો કરી છે અમે પણ હવે પ્રમુખ સ્વામીએ ખરેખર જોયું કે આજે મને આમ કેવર એ નહીં થાય કેટલું દીકરા તમારા દીકરીઓ તમારી એને ચિંતા કરે જે સ્ત્રી દ્રવ્યના ત્યાગી જેને સંસાર મૂક્યો છે છતાં પણ સંસાર એની ચિંતા રાખે છે એ સાધુ બાપા કેટલું બધું તમારું ધ્યાન રાખે છે વિચારજો કરો તો બાપાના ડાકડા સામે આપણે જોવાનું છે પણ આપણે શું જાગતે રહો જાગતે રહો જાગું છું ઘરમાં ચોર પહેલા કે જાગું છું એ પટાળો ઉગાડ્યો કે જાગું લઈને ગયા કે જાગું તાર બાપનો કપાળ જાગું છું એમ પેલો કે જાગતે રહો જાગતે રહો શું બ્રહ્મ દર્શન સાંઈ વાતો કરી છે અદભુત વાતો કરી તો આપણા જીવનમાં ઉતરે એવી ભગવાન સ્વામિનારાયણ એક પ્રાર્થના સંતો ઘણીવાર વાત આપણે સમજાવવા માટે કારણ કે હવે તમે બધા સમજો છો પરોદય ગોર્ધનભાઈ જેવા છો પણ હવે ઉપરથી ઓર્ડર આવ્યો છે ઈશ્વરચંદ સ્વામીનો પ્રમુખ સ્વામી મહારાજનો એટલે બે વાત કરવી પડે તમને કે તમે પરોદય ગોર્ધનભાઈ જેવા છો પરમદાળ આપણે કહ્યું હતું તો હું મારી વાણીને પવિત્ર કરવા આવ્યો છું। એકવાર બે ભાઈબંધો જતા હતા પાકા ભાઈબંધો એક આસ્તિક હતો બીજો નાસ્તિક હતો પેલો નાસ્તિક કહે છે કે આ ઠેર ઠેર બધા બોર્ડ મારે છે કે મેરા ભારત મહાન હૈ મેરા ભારત મહાન હૈ પણ લોટ રિશ્વત અને બધા પેપરમાં કૌભાંડો આવે છે એ શું અને તમે કહો છો મેરા ભારત મહાન હૈ જ્યાં જિસ દેશ મેં ગંગા વહેતી હૈ જિસ દેશ મેં રામકૃષ્ણાદિક અવતાર હો ગયે જિસ દેશ મેં નરસિંહ મહેતા મીરાબાઈ તુકારામ એકનાથ હે જ
જલારામ બાપા જલ્લાસો અલ્લાહ, હે, એવા કેટલાક અવતારી પુરુષો અને ભક્તો પાકી ગયા. પણ ભારતની અંદર કેવું બધું કોભાંજલ, નાટ, રૂશ્વત, વીજળીની ચોરી, અને પછી ક્યાંક બહુ નહીં હમ સબ ચોર હે, શિક્ષક પણ ચોર, ટ્યુશન આપો તો પાસ કરે નહીં, કે જય સ્વામી હમ સબ ચોર, ડૉક્ટર બી ચોર, હમ સબ ચોર, અને અમે પણ ભગવાનની આજ્ઞા બાદ ના પાડે તો હું ડાટો રે ને ચોર દેવના શું મુખ લઈને બોલે જી, સ્વાર્થ કારણ સ્વાનેમ પ્રેરે ઘર ઘર ફરતો ડોલે જી. અમે ભગવાનની અમે દેવના ચોર છીએ. હે તો કહેવાનું શું, આસ્તિક નાસ્તિક જતા હતા એમાં પેલા નાસ્તિક પૂછ્યું, ખરા આટલા બધા ધર્મગુરુ આટલા ભગવાન પ્રત્યા, પણ ભારતની રોનક કેમ બદલતી નથી, ભારત કેમ સુધરતું નથી, કેમ આટલું બધું કૌભાંડ આવે છે જન સંદેશમાં, હે દિવ્ય ભાસ્કરમાં. પેલો બિચારો શું જવાબ, બોલતી બંધ થઈ ગઈ આસ્તિકની. પણ થોડુંક આગળ જતા તો જોયું ઝૂંપડપટ્ટી આવી અને પાંચ છ છોકરો આમ રમતો હતો અને મેલો કહેલો પોઘરા થયો પ્લેટા લોબડ્યા અને દિગંબર દીક્ષાઉર્પી વસ્ત્ર પહેરેલો હા ઓઘરા આવ્યો અને એક આમ બેઠું બેઠું બધું ખાડે જતું હતું ઓપન એર થિયેટર કોઈ ખખડાવે જ નહીં બેઠું. ત્યારે પેલા આસ્તિકને ઝપકારો થયો, કારણ કે ઘણી વાર આપણે આમ સ્વીચ દબાવીએ પણ સ્ટાર્ટર ઢીલું હતું ટ્યુબ ઉપડે નહીં, પેલા તરત ઝપકારો થયો કે જો દોસ્ત તે જવાબ પૂછ પ્રશ્ન માગે એનો જવાબ મને ભગવાને સુંજાડ્યો કે જો પાણી એ તો ભગવાને શોધ કરી છે પહેલેથી, શરૂઆત આપણા જન્મ પહેલાં ભગવાને પાણી મૂકી દીધું, એની દયાથી આખી નાયગ્રા ફોલ્સ વહે છે, નર્મદા નદી વહે છે, ગંગા નદી વહેતી હે, મહીસાગર જેવી નદી, સાબરમતી જેવી, ભગવાને પાણી તો આપી દીધું અને વૈજ્ઞાનિકો સાબુની શોધ કરી છે, કેવા સાબુ કર્યા તો સાબુ છે બરાબર મોટા ભાઈ, અને પાણી એ છે, તો આ બાળકો ગંદા કેમ છે, હું સમજ્યા કે ના સમજ્યા, શું જવાબ આપશો કહો કાર્યક્રમ. ગટોરભાઈ છે અમારા, ધીરુભાઈ છે કે રજા લીધી બપોર પછી, ધીરુભાઈ બોલો, ધીરુભાઈ ચમ આ છોકરા ગંદો કેમ છે, પાણી છે ને સાબુ છે ગંદો ચમ છે કહો ભાઈ. ધીરુભાઈ એમ પ્રમુખ છે, બુદ્ધિશાળી સંસ્કાર બરાબર છે, સંસ્કાર છે બરાબર છે, પણ બીજું જે પાણી છે સાબુ છે એનો ઉપયોગ કરતા નથી, તમે કહ્યું બરાબર છે, પણ આ શેર આ કરવાનું કે પાણી અને સાબુ એનો ઉપયોગ કરવો જોઈએ ને. એમ સંતોએ બ્રહ્મ દર્શન સ્વામીએ વાત કરી, પૂજ્ય ત્યાગર સ્વામી ત્યાગાત પરમ સ્વામી બધી વાતો કરી, સુખી માણસનું પહેરણ, પણ જો પહેરણ જ નથી, અમજ આવ્યો હતો ને સુખી માણસનું પહેરણ, તો આવે જે સંતોએ વાત કરી છે, પ્રમુખ સ્વામી મહારાજ આશીર્વાદ આપ્યો, ધેર આપણે અક્ષરધામમાં જવું છે તો પાણીને સાબુ છે એનો ઉપયોગ કરજો. સંતોએ વાત કરીને એ જીવનમાં ઉદા નહીં, પ્રમુખ સ્વામી જે અમારે તો પેલી કહે કે તારે માથે નકારા વાગે મોત ના, પણ આ વાત તમે ઘેર લઈ લેજો. ગુજરાતમાં બહેનો હોય ને એ જે સિઝન હોય ને એ પેલું લાલ મરચું ખોંડી રાખે, અડધર ખોંડીને તૈયાર કરે, અને આ તો બધે ઉનાળો આવ્યો, વૈશાખ મહિનો આવશે અને અખાત્રી જશે, પછી પેલી રાજાપુરી કેરી ભૂંટી આવશે અને બધી માછીઓ સાવધાન થઈ જશે બહેનો, હાય અથાણું બનાવશે, છુંદા બનાવશે, મોરબા બનાવશે, મેથિયા બનાવશે, એ બનાવીને પછી આમ ચીને માટીમાં રાખી મૂકવાનો, અથાણું બનાવ્યું મોરબો સરસ, હે છુંદો બનાવ્યો અને મેથિયા બનાવ્યા કેરીનો, તે રાખી મૂકવાનું ભાઈ ધીરુભાઈ શું કરવાનું, જેમ જોઈએ એમ થોડું થોડું વાપરવાનું, એમાં જીવનમાં ઉતારશો તો નિકાલ. સંત સ્વામી અનેક વાર કહેતા કે શેઠની શીખવામાં જોપા લાગી, તમે ઊભા થશો ને અમૃતનો કુવો હોય ને એમાં ડૂબકો મારા અમર ના થવાય, પણ એક જ ટીપું પી જાઓ તો અમર થઈ જાય.
એમ આ સંતો કેટલો બધો દાખલો કરે છે. અત્યારે અમારે તો 12-4 કરફ્યુ ઓર્ડર હોય, પણ મને પણ પ્રભુ સાંઈ ઈશ્વરચંદ સાંઈ 12-4 બસ જાગતો કરજો, જાગતે રહો. ઉઠ મુસાફિર ભોર ભયો હૈ, અબ રહેન કહાં હૈ, સોવત હૈ વો ખોવત હૈ, જાગત હૈ વો પાવત હૈ. મારે જાગો જાગો. તો આ વિષય બરાબર એટલા માટે કે આ વાત કરી કે ભાઈ ઉપયોગ ન કરજો. નહીં કહેતો પછી બહુ બ્રહ્મ દર્શન સ્વામીએ બહુ દાંત કઢાવ્યા, બહુ સારી વાત કરી. વાત સારી કરી છે જ, પણ એ આપણા જીવન ઉપર. મને ડૉક્ટર કિરણે દવા આપી, મારે વાતમાં પાયો વ્યાધો એમ દાંત બતાવ્યા. કોટેશ્વર સ્વામી હવે છેલ્લા સ્ટેજ પર પાયો વ્યા છે. તમે જીવવું છે. તે વખતે મહારાજની શતાબ્દી ઉજવવાની વાત હતી, એમને કહું મહારાજની શતાબ્દી પછી ગામ જવું તો સારું, એટલી જીજી વિચારી. તો કહે છે દાંત પડાય ના પછી પ્રભુ સ્વામી પૂછ્યું. પ્રભુ સાહેબ હું કહું એમને, ડૉક્ટર કહે એમ કહો પડાય નાખો. મેં ભા પડાય નાખીએ હેડો ને મુંબઈ ગયા. તો પહેલાં તમારું બીપી તપાસ, બીપી તો ઓલ રાઈટ છે. પછી કે તમારું બ્લડને યુરિન તપાવવું પડશે. મેં કહું ભાઈ તપાસો. એ મારા બેટાએ કોઠામાંથી બલાડું કાઢ્યું, અરીસો સુગર. આ ત્યાગ વાલો સ્વામી આપણી પાસે જીવતા જાગતા બેઠા. થોડા વર્ષો પહેલાં ભરૂચની જન્મ જયંતિ હતી, તારે પોતે પરદેશ ગયેલા, અને છેલ્લા મહિનાથી એમને આમ શરીરમાં બધો શોષ પડે અને આમ બધો લોકો કહ કાઢીએ નાખે, ટિકિટના ભાડું વસૂલ કરવું છે. પધરામ્યો પર પધરામ્યો, સભા ઉપર સભા. ત્યાગ વાલો સ્વામી લે યોગી બાબાની ટ્રુ કોપી, જેરોક્સ કોપી નહીં, કાર્બન કોપી નહીં, ટ્રુ કોપી. હેડો પધરામી કે હેડો, સભા કે હેડો. તો ક્યાં લ્યા? અહીંથી અમદાવાદ પધરાણ કે પાછું અહીં આવવાનું. સવારમાં સુરતમાં હોય, બપોરે ભરૂચ જમવાનું, રાતે વડોદરા સભા કરવાની, વડોદરા સભા કરીને પાછું ભરૂચ આવવાનું, સુરત આવવાનું. આવું વિચન કર્યું અને પછી દેશમાં આવ્યા અને એરપોર્ટ પર ઉતર્યા અને અમુક ચક્કર આવ્યા. ફોન કર્યો, કિરણ આવી ગયો. પણ ભગવાન છે ને, ત્યાગલ સાંઈના ભગવાન છે, યોગી બાપાના, પ્રમુખ સાંઈના, બે ચાર ડૉક્ટરે કિરણને પણ તરત જ ખ્યાલ આવી ગયો. 100% ડાયાબિટીસ હોવો જોઈએ અને કંટ્રોલમાં આવી ગયો. નહીં તો તમામ જતા રહે. બોલો સ્વામિનારાયણ ભગવાનની પૂછો. જીવતા જાગતા આપણી પાસે આવ્યા તો ડૉક્ટરે મને કહ્યું કે હવે તમને ડાયાબિટીસ છે. મેં કહું નથી માનતો, મારે સ્વાર્થ નથી. પછી કે મટાડવો છે? મેં હા કહ્યું છે કે ના કહ્યું છે કહો. હે ગરજે ગધેડાને બાપ. તો કે જો તમે ગુરુ ખરા, ડૉક્ટર કિરણ આપણો BAPSનો એટલે પ્રમુખ એન્ડ ફેમિલી ડૉક્ટર, કે તમે ગુરુ ખરા, પણ આમાં અમે કે એમ કરવું પડશે કે શું ભાઈ? મેં કહ્યું કે ચોખા ખાવાના બંધ, મીઠે એટલે ખોંડ ખાવાની બંધ, બટાકા ખાવાના બંધ. મેં કહું તારા બાપને આપું, રોગ મટાડવો છે. બોલો ધીરુભાઈ મેં શું કહ્યું છે ભાઈ? હે એમ આ વાત તો કરી, દવા આપી, પણ પરેજી કરે, પરેજી કહો કરી કહો પાડવી પડે. તો હવે સંતોએ કહ્યું છે કે શેતની શીખવા મને ચોંપા લગી ના રહે, આપણા જીવનમાં ઉતરે, એટલે આ માટે વાત કરવાની છે. વાત હવે થોડી છે. યોગી મહારાજ એમ પણ ગમત કે જાજી વાતમાં ગાડો ભરાય. હે તો આજે કે શાંતિ આપણે મેળવી છે, તો પ્રાપ્તિનો વિચાર કરીએ ને તો આપણને શાંતિ થાય. અત્યારે બધાએ તમે થાકી ગયા છો, એમ થાય કે હવે આ સ્વામી લપ મૂકે દખાવ. ત્યાગ વાલો સ્વામી થાક્યા, ત્યાં પેલો બ્રહ્મ દર્શન આવ્યો, પછી એ થાક્યો, ત્યાં મો ધન્ય મર્યો. હાય હાય, તે મારા ભાઈ કા કે અલે તમે તો એકના એક, પણ અમારા હામું તો જુઓ. પણ આ તમારા હામું જોઈએ છીએ ત્યારે જ અમે અહીંયા આવીને બેઠા છીએ. નહીં કે અત્યારે અમે એ ગાઝા ઉતારે અત્યારે. ત્યાં વસ્તુ છે, આપણે સમજવાનો વખત આજે અવસર આવ્યો છે. ભાઈ તમે જાગતા રહેજો. આ વસ્તુ છે ઓવરનાઇટ કહીશ તો થોડુંક કરવું પડે. એટલે યોગી મહારાજ કહે છે
પ્રાપ્તિના વિચાર કરો ને તો તમને શાંતિ થાય. અત્યારે બધા થાકી ગયા છે કે હવે છોડે તો સારું. એક જ આ ઓલ્ટરનેટિવ છે. એ અમારા એક ભાઈ હતા આણંદની અંદર, એનું બધું લોયાનું ત્રીજું ઘટનામાં સ્થિત કરેલું. ધીરુભાઈ શું બધું સુખનો ત્યાગ, રાતનો ત્યાગ, ધનનો ત્યાગ, જે કહો ચંદાના માગા લખાઈ જ નાખવાના, મહિનાના લખાઈ જ નાખવાના, ધનુમાનનો પ્રસાદ લખાઈ જ નાખવાનો, રવિવારનો પ્રસાદ લખાઈ જ નાખવાનો, જે કહો બધું તૈયાર. પણ કથા વાર્તામાં કહું નહીં બેહવાનું. 9 વાગે કથા છૂટે, 2 જ મિનિટ બાકી હોય તારા જ આઈને બેહે. પાછા સર્વમંગલ સ્વામીની હમે આઈને બેહે. એ સર્વમંગલ સ્વામી કથા કરતા એને વિચારાયો કે સારું આ આટલો બધો સર્વસ્વ અર્પણ કર્યું છે, સમર્પણ સમર્પણ, હે બરદ ન જુએ ભૂખ કરે સમર્પણ. તો આવને બે વાત કરી કે હે એનું નામ નહીં દેવાનું, મને ના પાડી છે, મને નામ આવડે છે, ગોમ તું કહ્યું એનો વાંધો નહીં, તમે શું કરું તો મોટા ભાઈ રાજી થાય. હે એને આ વાત કરતો એમાં યાદ આવ્યું કે પ્રમુખ સાહેબ કહેલું કે હરિભાઈ હું રાજી રાખવા, કે હે ભાઈ હું શું શું કરું તમે રાજી થાવ, તો કે હવે 9 વાગે તમે બંધ કરો તો હું તમારે બહુ રાજી છું, તમે બંધ કરો. એમાં તમે હવે ભાડું ખર્ચીને આવ્યા છો તો 2 મિનિટની વાત કરી. યોગી મહારાજ વર્ષોથી કહેતા હતા ઓહો પ્રાપ્તિ ઘણી મોટી થઈ છે, તેમાં વિઘ્ન આવવા જોઈએ. અત્યારે તમે થાક્યા પાક્યા છો પણ હમણાં જાહેરાત કરે ભાઈ અમારા બ્રહ્મદર્શનની વાત કરી એમ, અમારા ભૂપેન્દ્રભાઈ ફોન કરે એમ કોના લાગી ગયો સંજય અજમેરાને એમ થાય કે ઓહો લીલીઓમાં મયુરના મોહારમાં પારાયણ ચાલે છે, હવે સત્સંગ છીબી ને અજમેરો ખુશ થઈ જાય, એને કંઈ ખોટ નથી, એને તો કોણ ખજૂરો એક પગ ભાજ્યો તો શું હાજ્યો તો શું એવું છે. તો એમ કે જેટલા બધા આવ્યા છે એ બધા જો 7 વાગ્યા લગી બેહે તો બધાને નાનું ધાણું બાળક હોય એને પણ 1001 રૂપિયો આપી દેવાનો, 1000 રૂપિયા રોકડો આપી દેવાનો. અને સભા પૂજા એટલે જેટલો ખાવડો 4-5 હજારનો ક્વોલિટી આઈસ્ક્રીમ આપશે, ઓર્ડરનો સેટના ઓર્ડરનો, અને ખાવો હોય એટલે છૂટ. અને 1001 રૂપિયો વ્યક્તિ જ 1 મહિનાનું બાળક લઈને આવ્યો ને એને આપવાનો એ બધા. તો એટલે આ સાચો તમારો ભૂખ તરસ હું ઉડી જાય કે ના ઉડી જાય, એક સાથે હાક નાખો જો તાલીઓ પાડી. લૌકિક પ્રાપ્તિનો આનંદ થઈ જાય છે ને લૌકિક પ્રાપ્તિમાં તો પણ અમને આનંદ મનાય છે. તો યોગી મહારાજ ક્યારે વાત કરતા, આપણી સંસ્થામાં કશું જ ઠેકણ નહોતું થાય. યોગી મહારાજ કહેતા કે બર ભરી વાતો મુખે કરવી, મારી વાત કેદી ન ઉચરવી, મુખ મુખ થઈ ઓરખાણ, કોઈ વાત ની ન રહી તાણે, માટે નિશંક થઈને રહેજો, મુખે સ્વામી નારાયણ કહેજો. આ બ્રહ્માંડમાં આપણ તુલ્ય ભાગ્યશાળી માનો એ જ ભૂલ. બાપા ક્યારે કહેતો હતા એ કદાચ આપણી સંસ્થામાં કશું થયો પણ નથી. યોગી મહા ડાયરીમાં લખે છે કે અમે ખોભડામાં 10 વર્ષ જોરી માગેલી, દરેક ઘરના આંકડા પાવન કર્યા છે, તો જોરી ક્યાં માગતા ખોભડામાં, અને તાવડી ક્યાં હાલતી તે વખતે ભાગ્યશાળી મનાય, તેના ભાગ્યશાળી સાયકલનો ઠેકવાનો પડતો નહીં, શાના ભાગ્યશાળી લ્યા, હજુ ભાડાના મકાનમાં રહે છે શાના ભાગ્યશાળી, હે હજુ દીકરા દીકરીને અમેરિકા જવાનું થતું નહીં શાના ભાગ્યશાળી. પણ હવે ભૂખ તરસ લાગી હોય સંત સ્વામી દ્રષ્ટાંત આપતા કે આપણું અચાડ અચ્ચા ચાણ એવું નાનું ગામ ખોડિયા, નામે કહેવાય ખોડિયા, ભોયકા, બધા ઝાલાવાડ, બધા સિંહ કહ્યું ને મારા ગુરુ મહારાજે બ્રહ્મદેવ બધા સિંહ, તો સિંહના સિંહ જ હોય, સિંહના સિંહ આરવા ના હોય, સિંહના સિંહ જ હોય, સમજા જાય નિષ્કુહ સાંઈના દીકરા સાધુ થવાય ને ત્યાં મહારાજ પહેલે કે સિંહના સિંહ જ હોય. તો આ બધું ઝાલાવાડ છે, કોઈ નાનું ગામ હોય આપણે ભોયકા કચા ડાકચા ચાણા જેવું. હવે બાપુ હોય સાધારણ સ્થિતિ, એની દીકરી 20-22 વર્ષની થઈ હોય એટલે બિચારી ગળી ગાયો ભેંસો દોતી હોય, છોણું થઈને પેલા છોણા થાપતી હોય, તો અમારા ભૂપેન્દ્ર બીજી અક્ષવાર્થનો સમાચાર આપે ભેગા ધીરુભાઈ પણ હોય કે બેન તારા લગ્ન ભાવનગરના દરબાર છે ને વજયસિંહના દીકરાના દીકરા એની સાથે તારા લગ્ન થઈ ગયો છે, વેવી સાહેબ 4 લાખો. તો અહીં ઘડી શું કરે છે, શું કરે છે અહીં
થાપે ગાયો ભેંસો બોવે છે, નજર ક્યાં પકી જાય, વરસ બે વરસે આવે. એ મારી ગયા તો નીલમ પેલેસ છે, મર્સિડીઝ ગાડીઓ છે, જલસા છે. આવી પ્રાપ્તિ મને લોકની આપણને તો સાક્ષાત ભગવાનના ધારક સંત ગુણાતીતાન સ્વામી એ જ પ્રમુખસ્વામી રૂપે મળ્યા છે. તો આપણને કેવો કેપ હોય, પ્રાપ્તિનો કેપ અખંડ આપણને આનંદ હોય. તો મીરાબાઈ જેવા હતા, કારણ કે વાણી પોણી પાણી છોકરાને અત્યારે અમેરિકાને વિઝા મળી જાય, ગ્રીન કાર્ડ મળી જાય, ઓહો હો ખુશ 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 ખુશ. તે અમે થોડા વખત પહેલાં ગામડે ફરતા હતા પ્રકાશ મહાત્મા જેવું, એક છોકરો તો ને એકલો જ ખાતર હોય ને પેલો ઉપાડ્યો ઉપાડ્યો ઉથન તો છોકરો એકલો જ, અને બા ને બોન ને કોઈ નોકર નહીં, છોકરો એકલો જ. એમાં પ્રકાશ પૂછે, એટલે આ તું એકલો જ નથોસ, કોઈ મજૂર કે તારા બાપ કે મારી મા, કારણ કે કાઠિયામાં તો બહેને કામ કરવા આવે, ખેતી કામ હોય, ઘરકામ તો કરતો જ હોય, કેમ તું એકલો? કે મારા પપ્પાએ કહ્યું આ ઉકળો ખાલી કરું ને તને 201 રૂપિયા આપવાના છે. તે એકલો જ મથ કશું તઈ શું થશે, છોકરો બહેમ પતે તો એને ભૂખ તરસ કશું નહીં. ઉથમવાનું શું હતું? હું કહ્યો પણ કેપ છે ને ગોંધી સાહેબ બે નોટો મળશે, બોલો સ્વામિનારાયણ ભગવાનની. તો એને લૌકિક પ્રાપ્તિ બનાવી તો એના આનંદ આવે. તો આપણને ભગવાનને સંત મળ્યા, મીરાબાઈ જેવા મીરાબાઈ પણ જાણે એને ભગવાનની પ્રાપ્તિ મનાણી. તાર કીર્તનો કેવા લખ્યા, પાયોજી મેને રામ રતન ધન પાયો, પાયોજી મેને રામ રતન ધન પાયો, વસ્તુ અમૂલક મિલી મેરે સદગુરુ કૃપા કર અપનાયો, પાયોજી મેને રામ રતન ધન પાયો. ચિત્તોડ રતન ધન પાયો એસા નહીં બોલ્યા, રામ રતન ધન પાયો. એમ ભગવાન સ્વામિનારાયણ વખતમાં 500 પરમહંસો હતા. એ પરમહંસોની કસોટી કેવી કરી છે, 114 પ્રકરણની અંદર આપણા પરમહંસો સ્વાસ્ત્રાવ ક્રિયા. અને પૂજ્ય વિવેક સાગર સ્વામી ઘણી વાર કહે છે, મહારાજના વખતમાં 3 સંસ્થા એ આપણો ખૂબ જ વિરોધ કરતી હતી. બી ક્યુબ બાવાઓ મગનીરામ જેવા, લોલંગર બાવા જેવા બાવાઓ, કારણ કે બાવાઓ બધી ગામકી રાખે, અને મારા બેટા ગાંજો શંકો ભંગ પીતા હોય, અને સુરતથી કિલ્લો કિલોની શિવતી ધાર બોલે એવા બાવ, એટલે બાવાઓનો બહુ ત્રાસો. લોલંગર બાવો હોય, મગનીરામ બાવા જેવા બાવાઓ. બીજું બ્રાહ્મણો, કારણ કે બ્રાહ્મણો છે ને બધું યજ્ઞ કરાવે, એમાં બકરાણ માકલા પાડે, કારણ કે રસાસ્વાદ. એ મહારાજે વાદી હરાવ્યા બંધ કરાવ્યા હિંસામય બહુયા, વાદી હરાવ્યા બંધ કરાવ્યા હિંસામય બહુયા, દારૂ માટી ચોરી વેરી દેહ કરાવ્યા ત્યાર, દારૂ માટી ચોરી વેરી દેહ કરાવ્યા ત્યાર, હે હરિ હરિ પ્રભુ કરુણા કરી નર નારી ઉગારવાને નર તનુ ધરી. એટલે બાવો વિરોધ કર્યો, બીજો બ્રાહ્મણોએ વિરોધ કર્યો, કે આ તારો હિંસામાં યજ્ઞ બંધ કર્યા, બકરોમાં કે પ્રસાદી ના મળી શેષ. એટલે બ્રાહ્મણોએ બહુ વિરોધ કર્યો. કેવો વિરોધ કર્યો જુઓ, મહારાજે છેક યજ્ઞ કર્યો કે લ્યા આ જેતલપુરનો યજ્ઞ કર્યો, તારો બાપ મળ્યો ને હવે તારો વારો છે. એટલે બ્રાહ્મણો બધા વિરોધ કર્યો. અને ત્રીજું બોલો, ભુવા કાલી કલકત્તા વાલી તેના વચન ના જાય ખાલી, તેના વચન જાય ખાલી તો તુજે કોણ કહે કાલી. ભુવાઓ ધૂણા હો હો હો, સંસાઈ ગમત કરતા ભુવા હોય ને એ ખાડે જેમ પાણી ના લે. એટલે ભુવો કોણ હોય? નાગર બ્રાહ્મણ હોય, કોણ હોય જીરુ કાકા કોણ હોય, ભુવા કોણ હોય, નાગર બ્રાહ્મણ હોય, કોણ હોય? હા પછાત બોલ, જેને અત્યારે બીસી કહે છે. સારું, પણ બીસીને ફાયદા બહુ મળે. અને ખાડી જઈને પાણી નાખે, આપણે ત્રણ ઢેકલા જોઈએ. આ લોકો ટોયલેટ પેપરની શોધ આપણે આપી છે, આ લોકો કમ થાય ત્રણ જ ઢેકલા જોઈએ,
કોણ લઈ કોણ જાય, એક ઢેકલે જેવી તેવી, બીજે બરોબર, ત્રીજે બોમાના ચોકા જેવી ચોખ્ખી. હવે ભૂવો કોણ એ પણ ના લેતો હોય, નાય નહીં તો ભૂવો ધૂણે તો કે હો હો માતા બોલ્યા, અલ્યા શેના માતા બોલ્યા, તો ભૂવો મારી માતા બોલે તો પંચવર્તમાન યુગ સંત નિષ્કામ નિર્લોભ નિસ્વાર્થ નિસ્તે પંચવર્તમાન યુગ સંત પ્રમુખ સ્વામી એ મારી ભગવાન બોલે કે ના બોલે, બોલે. એટલે ભૂવામાં બહુ લાગે સંત અહીં ગમત કે આ ગમતમાં એની બધી ટોળી હોય, જેમ જૈતી સ્વાદ્યા છે અને બધું આમ ટોળી હોય, તબલાવાળો સ્પેશિયાલિસ્ટ હોય, ઓર્ગનવાળો હોય, હે મંજીરાવાળો હોય, બધા એના સ્પેશિયાલિસ્ટ બધા હોય આગળ બધું, ને બધાને બધું એક પે આપે. તે ભૂવો હોય ને એનો ડાકલાવાળો હોય, ડાકલા હોય એ બોલે, અને તેમાં જે અવાજ નાખો એ નાખે છે, એ ગામના પટેલ જાગતા રહેજો, ગામના પટેલ જાગતા રહેજો, ચોર આવે તો જાગતા રહેજો, એ બોલે બધું બોલે, જે બોલે અંદર બેસી જાય. એ પેલો ભૂવો બોલે કે નરકે જાશો નરકે જાશો નરકે જાશો નરકે જાશો નરકે જાશો. તો પેલો કલબલી વાળો કે કું 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 કું, તો ભૂવો કે હે હો કે જાશો નરકે વગાડતા ઢોલ, કે જાશો નરકે વગાડતા ઢોલ, નર નારી જેને જોઈએ તે આવો મોક્ષ માગવારેલો, આણો પ્રેમે પ્રતીતિ સાચા સંત મોરેલો, આણો પ્રેમે પ્રતીતિ સાચા સંત મોરેલો, થશે મોક્ષ અતિશય અવિન નર નારી જેને જોઈએ તે આવો મોક્ષ માગવારેલો. મહારાજે 500 પરમહંસો બનાવ્યા અને માખણતા આવે ને એમ તાળ્યા, ઘૂંટા વર્તમાન બ્રહ્માનંદ સ્વામી જેવાને ઘૂંટા વર્તમાન, રાત પહેરાયા, ઘોડા ખવડાયા, પ્રસાદીનું ગળું ચૂકું ખાવાનું નહીં, મહારાજે કેવું બધું કર્યું છે. છતાં બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી કીર્તનો કેવા કહેવામાં લાગે છે, બ્રહ્માનંદ સ્વામીને આટલું ટાટ ના આપ્યું પહેરવા. કાલે ત્યાગલો સ્વામી કાલે શું આજે હવામાં જ વાત કરી, કેવું બ્રહ્માનંદ ઓફર આવી ગાયકવાડ સરકારની, કારણ કે જે મોડે આવે નાગરેલના પાન ખાતા એ મોડે એમ કે કોલસા નહીં છે, નહીં નો નો ઠોકર મારી દીધી આબરૂને ધનને કીર્તિને જોબનમાં, કારણ કે દુનિયા એટલે શું ક કા અને કી, સુવર્ણ સત્તા સુરા સાથે સુંદરી, તો એને ઠોકર મારી બ્રહ્માનો સ્વામી. અને જ્યારે ભગવાન સંત મળ્યા, શાસ્ત્રી મહારાજ અરે શ્રીજી મહારાજ મળ્યા, તો બ્રહ્માનંદ સ્વામી શું આટલી બધી તકલીફો હતી, પણ પોતે બોલ્યા કે રાજ મારે દિન દિન દેવારી રે, કે વાલા મળતા તમને વન મારી રે, જીહો જીવ ધારી રાજ મારે દિન દિન દેવારી રે. આપણે મરી ગયા, હા છેક તો આપણે તો મરી ગયા, છેક ઠંડી પડી કે મરી ગયા, ને આ વરસાદ મરી ગયા, દાદા 10 વાર મરીશું અને બાપનું કપાસ દોરે. બ્રહ્માનંદ સ્વામી આવું તકલીફો હતી, પણ કેટલો બધો અખંડ કેમ, અને નિષ્કુળાનંદ સ્વામી ભદ મારી છે, કેટલા બળના શબ્દો લખ્યા છે કે કોણ જાણે આ કેમ થયું, આવ્યું અણચિંતવ્યું સુખ, આવ્યું અણચિંતવ્યું સુખ, ધારો અલૌકિક ધરી ગયો, મળ્યા હરિમુખો મુખ મળ્યા હરિમુખો મુખ, કે ભાગ્ય જાગ્યા રે આજ. હા શેના ભાગ્ય જાગેલ્યા, આ તું માગી ખાવાનું ટુકડા માગી ખાવાનું ભાગ્ય જાય. અને જોગીમાં કે પછી બીજી કીર્તન એમાં હવાયું લખ્યું કે સિદ્ધ ને રહીએ રે કંગાલ રે સંતો, સિદ્ધ ને રહીએ રે કંગા, કે જ્યારે મળ્યો મહા મોટો માલ રે સંતો, સિદ્ધ ને રહીએ રે કંગા, પૂરણ બ્રહ્મ પુરુષોત્તમ પામી ખામી ન રહી એક બા, કે અમલ સહિત વાત ઉચરવી, અમલ સહિત વાત ઉચરવી, માની મન મોની હાલ રે સંતો, સિદ્ધને રહીએ રે કંગા. શું આપણે ગંગા બાદલાના ડોસો ભગતા હતા, બહેરા ધમ્મો ગયા,
અને હાથે રોટલા ખાય અને અંજીરનો રોટ આમ આંગળો બનાવે. એ ભગત આવ્યા અમારા ધીરુભાઈ જ્યાં, ભગત કાલ મજૂરી આવું છે કે હોવે શું લઈશું કાટલા દાડી. અને ભગત ત્યાં કોઈ શું જમતા હતા, બાર બાર ઢોકળી હા કેસર કંઈ રસ શું જમતા હતા, ફૂકો રોટલો આમાં અંજીરનો આંગળો બનાય, એક રોટલો કાપડો ભગત રોટલો, બીજા હાથમાં પાણી હરિપ્રકાશ સ્વામી કહેતા ને છાસનું પાણી નહીં, કોકો કોલા ફેંટા નહીં, શોષો ચાર કંઈ નહીં, મટકા કોલા મોટલાનું પાણી, છાસનું પાણી નહીં, અને સીધી જ કાતર મૂકવાની ઉતારવાનું. એ કોઈએ કહ્યું કે ભગત હાવ લુખું ખાવ છો તો આપણે શું કહીએ, એ હે પ્રમુખ સ્વામી મારા દેશ કાંઈ સુધારતા નથી, દોષો ભગાય લુખું કાય તમે ખાવ, લુખું કાય આરામ. હું તો શ્રીજી માં અને ગામ ગુણાજ સ્વામીને સંભાળીને કહું છું, તેને દુષ્વાર ભગતને પ્રાપ્તિનો કેર મૂળ દોષી ભગવાનભાઈ માંડવ્યા અને તાર રત્નાકાલે અનેક હરિભક્તો છે. આપણા હમણાં મોતી કાકાનું કીર્તન સાંભળ્યું, અમે સૌ સ્વામી બાળ મોતી કાકા માથા એમના વાર જેવું દેવું હતું, તો શાસ્ત્રી મહારાજ મજા કેટલો બધો કેર મણિભાઈ સલાડવાળા કિલો અને વર્તમાનકારે અમારા વીરચંદભાઈ મોદી એને પણ કેટલો બધો કેર. તો આપણને આવા ભગવાનના ઘર સંત મળ્યા, યોગી બાપા પણ કેટલો અખંડ કેપ મળ્યા હતા. તો મહારાજને સ્વામી પ્રાર્થના કરીએ, જે ગુણાતીતાન સ્વામી કહો, શ્રીજી મહારાજ કહો, નંદ પરમહંસને મળ્યા હતા, એ જ આજે પ્રમુખ સ્વામી મહારાજ મળ્યાથી મારે પ્રાપ્તિનો અખંડ કેપ રાખો. તો શ્રીજી મહારાજને પ્રાર્થના કરીએ કે અમારા આ બધા શબ્દો અમારા જીવનમાં ઉતરે. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન.